હાલ તો વરસાદ છે, પણ શું નવરાત્રી દરમિયાન પણ વરસાદ આવશે? આ સૌથી મોટો સવાલ છે, કારણ કે ખેલૈયાઓ અત્યારથી જ નવરાત્રીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આયોજકે પણ અંતિમ ઘડીની તૈયારીઓ તેજ કરી છે, ત્યારે જો નવરાત્રીમાં વરસાદ વિઘ્ન નાખશે તો તૈયારીઓ પર પાણી ફરી વળશે. અને ત્યારે જુઓ નવરાત્રીને લઈને શું છે અંબાલાલ પટેલની આગાહી. નવરાત્રીમાં મેઘો બોલાવશે રમઝટ, નવરાત્રીમાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલની મોટી આગાહી. એટલે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગોમાં રહેશે. નવરાત્રીમાં વરસાદ બનશે વિઘ્ન, નવરાત્રીને માત્ર 6 દિવસ જ બાકી રહ્યા છે અને મેઘરાજા ગુજરાતને બરાબર ઘમરોળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેલૈયાઓની મુશ્કેલીમાં વધારો થયો. ત્યારે નવરાત્રીમાં વરસાદ પડશે કે નહીં તેને લઈને અંબાલાલ પટેલની શું છે નવી આગાહી, તે પણ આપને બતાવીશું. જો કે આગામી દિવસોમાં મુશળધારની શક્યતાઓ છે, તેને લઈને અંબાલાલ પટેલનું શું અનુમાન છે તે આપને પહેલા બતાવીએ. આગામી 72 કલાકમાં હજુ રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદની શક્યતા રહેશે, જેમાં મુંબઈ સિટી સુરત સુધીના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમરેલીના ભાગો, કેટલાક ભાવનગરના ભાગો, સુરતના ભાગો અને લગભગ રાજકોટના ભાગો સુધીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પોરબંદર, જામનગર, ખંભાળિયાના ભાગોમાં પણ વધુ ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં કાલે વરસાદ થયો છે, આજે પણ વરસાદની સ્થિતિ રહેશે અને વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. નવરાત્રીમાં વરસાદની શક્યતાઓ છે, જો કે શરૂઆતમાં સામાન્ય જ વરસાદ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની નવરાત્રીને લઈને શું છે આગાહી, હવે એ સાંભળો. નવરાત્રીમાં વરસાદ ન થાય તો સારું, પણ આમ છતાં નવરાત્રી હસ્ત નક્ષત્ર અને ચિત્ર નક્ષત્રમાં આવે છે, એટલે તારીખ 27 સપ્ટેમ્બરમાંથી હસ્ત નક્ષત્ર સક્રિય થશે અને 5 ઓક્ટોબર સુધી દરિયા કિનારાના ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગોમાં રહેશે, પરંતુ તારીખ 9, 10, 11 અને 12માં ચિત્રા નક્ષત્ર આવે છે, એટલે આ દિવસોમાં પણ રાજ્યના ભાગોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગરમી વધારે પડવાની શક્યતા છે, એટલે તારીખ 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી પડશે. વચ્ચે વરસાદ થતાં ગરમીનું પ્રમાણ ઘટશે. આ ગરમીના કારણે સિસ્ટમો બનવાની શક્યતા હોવાથી નવરાત્રીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. છેલ્લા નોરતામાં વરસાદ જરૂર વિઘ્ન બની શકે છે. અંબાલાલ પટેલ પ્રમાણે છેલ્લા નોરતામાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદ માટે જોવા જઈએ તો ગરમી વધારે રહેશે અને એ નવરાત્રીની શરૂઆતના દિવસો અને લગભગ 7મું 8મું નોરતું છે ત્યાંની આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આમ નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મુશ્કેલી વધારી શકે છે. જો ધોધમાર વરસાદ પડશે તો નવરાત્રી જરૂરથી બગડી જશે. ત્યારે હાલ ખેલૈયાઓ એવી પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા તેઓની નવરાત્રી ન બગાડે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.